હવામાન વિભાગે રાજ્યમાં આજથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અને વાદળછાયું વાતાવરણ પણ રહેશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા સેવામાં આવી છે। ઉપરાંત મહેસાણા અને પાટણમાં પણ આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉપરાંત ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। આમ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે। આજથી જ છેલ્લા 5 દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાયેલો રહેશે અને વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે, ત્યારે ખેડૂત પુત્રોમાં પણ ખુશી જોવા મળી રહી છે। ખેતીનો લહેરાતા પાકમાં કાચું સોનું વરસી રહ્યું હોય તેમ વરસાદ વરસી રહ્યો છે। કેટલાક ક્ષેત્રોમાં વરસાદ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારથી, ત્યારે 5 દિવસની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે, જેને લઈને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગને સૂચના પણ આપી દેવામાં આવી છે અને NDRFની ટીમો પણ તૈનાત ગુજરાત લેવલે તૈયાર કરી દેવામાં આવી છે કે જ્યાં વધુ વરસાદ પડે, અતિવૃષ્ટિ થાય તેવા વિસ્તારોમાં NDRFની ટીમ પણ મોકલી આપવા માટેની સરકાર પણ પૂર્વ તૈયારીઓ કરી જ લીધી છે। ત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હાલમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક વરસાદ પડતો પણ જોવા મળી રહ્યો છે। હાલમાં ધીમી ધારથી વરસાદ પડી રહ્યો છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આમ 5 દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાયેલો રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેવાની પણ પૂરી શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા સેવવામાં આવી છે। ઉપરાંત મહેસાણા અને પાટણમાં પણ આજે જ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે।